हेलो बोलो स्वामी नारायण भगवान नी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। श्री ठाकुर जी महाराज नी जय। श्री सदगुरु देवनी जय। सर्वावतार धर्तारं भुक्ति मुक्ति प्रदायकं वंदेहं स्वेष्ट देवं तं हरि कृष्ण मनोहरम्। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री गणेशाय नीलकंठाय च नमो नमः। ओम हरि कृष्ण महाराजाय नमो नमः। आदि गुरवे मुनि मुक्त मुनिये नमो नमः। अस्माकं गुरु परंपरा सद्गुरुभ्यो नमो नमः। सर्व सद्भ्यो प्रगट भक्तेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी जय। ठाकुर जी महाराज नी जय। वाला भक्तों, पवित्र हरि जयंती नो दिवस एम पाछो चातुर्मास अषाढ़ पूरो थयो, श्रावण पूरो थयो अने हवे भादरव महीनो एनी आ पवित्र अजवाड़ी नोम हरि जयंती। पूज्यपाद गुरुजी नी आज्ञा थी आपणे सौ भेगा थई કંઈક ભજન કરીએ, આ સત્સંગમાંથી કંઈક શીખીએ અને આપણા જીવનનું રૂડું કરીએ, આપણા જીવનનો ઉદ્ધાર કરીએ, આપણા જીવનનું કલ્યાણ કરીએ એવી ઉમદા ભાવનાથી પૂજ્યપાદ ગુરુજીએ સંતો ગામડે ગામડે તો વિચરણ કરવા જાય છે જ, પણ વાલા ભક્તો આવા વરસાદી વાતમાં પણ અહીં આવીને પૂજ્યપાદ ગુરુજીનું હૃદય જે આપણે જીત્યું છે એના માટે આપણે પોતે જ જોરદાર તાળીથી વધાવો। સત્સંગનો જેને મહિમા ના હોય ને એ આ કામ કરી ન શકે, પણ વાલા ભક્તો મને દેખાય છે આ કુંડલીથી ભક્તો વધાર્યા, આ જેમ કે દરેક નદીઓ હોય ને એક સમુદ્રમાં ભેગી થતી હોય ને એમ આજનો માહોલ છે। દરેક ગામથી બે પાંચ દસ પચાસ એવા હરિભક્તો ભેગા થઈ આજે લોયા ધામના નૈમિક શાણ્ય ક્ષેત્રને સમુદ્ર જેવું બનાવીને બધી નદીઓ ભેગી થઈ હોય ને એમ લાગે છે। સત્સંગનો જેને મહિમા જાગ્યો છે એને વરસાદ પણ નડતો નથી, ત્રાસ પણ નડતો નથી કે જગતની કઈ પણ આદિ વ્યાધિ પણ નડતી નથી। પૂજ્ય શ્રીજી સ્વામી, પૂજ્ય ભજન સ્વામી, પૂજ્ય સજુ સ્વામી અને પૂજ્ય ઉત્તમ સ્વામી આદિક સર્વે સંતોએ આજ્ઞા કરી, પૂજ્યપાદ ગુરુજી આજ્ઞા કરી, એટલે જે કંઈ આપણી કાલી ગયેલી ભાષા છે એમાં તમને કંઈક પીરસીશ, પણ જેમ નેવાના પાણી
પડતા હોય ત્યારે માટલાને સીધું રાખવું એ આપની જવાબદારી. તો આ દિવ્ય સભામાં વિરાજમાન આપણા આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ આપણા મુક્તાનંદીય ગુરુ પરંપરાના સદગુરુ સંતો જેમની પરંપરામાં આપણને બેસવા મળ્યું છે, આપણને ભગવાનના ગુણ કીર્તન ગાવાનો તાન જાગ્યું છે, આપણને ભગવાનની ભક્તિ કરવામાં આપણું જીવન સુધારવામાં આપણું તાન જાગ્યું છે, જેના આશરે રહીને આપણે કંઈક જીવનમાં રૂડા ગુણ મેળવી રહ્યા છીએ એવા પૂજ્યપાદ ગુરુજી શ્રીજી સ્વામી, ભજન સ્વામી, સજુ સ્વામી જેવા બ્રહ્મની સંતો આપણા ભક્તો બધાને જય સ્વામિનારાયણ. મને વિષય આપવામાં આવ્યો છે સત્સંગનો મહિમા. સત્સંગનો, ફરી બોલો તમે, સત્સંગનો. આપણી કથા છે ને ટુ વે ચાલશે, વન વે નહીં. જેમ શ્રીજી મહારાજ ગઢપુરની અંદર વિરાજમાન હતા અને પ્રશ્નોત્તરી થતી અને સામસામે જે પ્રશ્નોના ઉત્તર થતા અને એમાંથી જે મંથન થઈને વચનામૃત જેવી રીતે બહાર પડ્યું, આપણને આત્યંતિક કલ્યાણ કરવાનું એક રસાયણ આપ્યું, એમ આપણી આ કથા પણ એવી જ કરવાની છે. ટુ વે, હું બોલી જાઉં, તમે સાંભળી જાઓ, પછી પ્રસાદ લઈ જાઓ, પછી બીજી દિવસે ભૂલી જાઓ, પછી હરિજયંતિના આગલે દિવસે યાદ કરીએ કે સંતોએ ફોન કર્યો તો આગલી વખતે શું આવ્યું હતું, તો પછી આપણે કઈ મળ્યું ના કહેવાય. જીવનનું કલ્યાણ લેવા આવીએ છીએ તો કંઈક ભાથું અહીંથી ભરી જઈએ ને, એ જ આપણા જીવનનું સાર્થકતા, આ સમયનો સદુપયોગ છે. સત્સંગનો મહિમા, મહારાજે તો સત્સંગનો ઘણો મહિમા કીધો એ હું આગળ કહીશ, પણ પહેલા સત્સંગની અંદર જે સંગ શબ્દ છે એની ઓળખાણ કરાવું તમને. સત્સંગમાં તો આપણે આવ્યા છીએ, પણ વાસ્તવિક આપણા જીવનની અંદર કેટલો સત્સંગ ઉતર્યો છે, કેટલો સત્સંગ ઉતારવાનો હજી બાકી છે અને આપણે કેટલા સત્સંગમય થયા છે એનું જો આપણે અનુસંધાન કરવું હોય તો પહેલા સંગ એ શબ્દ ઓળખવો પડે. શું બોલજો? એટલે કે ટુ વે સિસ્ટમ છે. શું ઓળખવું પડે? શું ઓળખવું પડે? શું ઓળખવું પડે? હવે આપણે કોનો સંગ કરીએ છીએ પહેલા ઓળખવું પડે કે નહીં? હું ત્રણ દ્રષ્ટાંત આપીશ આપણે સત્સંગ કેવો કર્યો છે, એ આ ત્રણ દ્રષ્ટાંતથી આપણને ઓળખાઈ જશે. બરાબર? તો તૈયાર છો? પહેલું દ્રષ્ટાંત છે પાણીમાં પથ્થર. સાંભળજો, ત્રણ દ્રષ્ટાંત એવા છે જીવનમાં આપણો સત્સંગ કેવો દ્રઢ થયો છે, આપણે કેટલા સત્સંગમાં પહોંચ્યા છીએ અને આપણે હજી કેવા સત્સંગમાં કેવી રીતે પહોંચવાનું છે, આ ત્રણ દ્રષ્ટાંતથી સમજાઈ જશે. પ્રથમ છે પાણીમાં પથ્થર. પાણીની અંદર પથ્થરો નાખીએ આપણે તો ભીનો થાય કે નહીં? હે, પાણીની અંદર પથ્થર નાખવાથી એ ભીનો થાય કે નહીં? થાય. તો જેમ પાણીની અંદર પથ્થર નાખીએ છીએ તો કેટલાક જીવાત્માઓ પાણીની અંદર પથ્થરની જેમ સત્સંગ કરે છે કે પાણીની અંદર પથ્થર આવે, આ સત્સંગમાં જીવાત્મા આવે અને સંગ લાગે અને ભીનો થાય. બળતો જળતો આત્મા સંત સરોવર જાય, સત્સંગ રૂપી લહેરથી તરત તાડો થાય. શરૂઆતમાં તો આધિ વ્યાધિ ઉપાધિથી તડપાતો, તાપને સહન કરતો જીવાત્મા સંતના સરોવર રૂપી આવે છે અને ત્યાં ડૂબકી મારે છે, આ સત્સંગમાં આવે છે. પણ આવે છે તો એક પ્રકાર કેવો છે સત્સંગમાં, પાણીમાં
પથ્થર જેવો આવે છે, ભીંજાય છે, રંગાઈ જાય છે, પણ થોડોક તડકો પડે તો પાણીનું ઉપરનું જે પથ્થર ઉપરનું જે પાણી છે એ શું થઈ જાય? બાષ્પીભવન થઈ જાય. એમ પાછું ક્યાંક કુસંગનો સંગ લાગે, ક્યાંક એવા મિત્રનો સંગ લાગે, ક્યાંક એવા ભાઈબંધ હોય ને બધા પોતાનું વાત પરિવાર હોય એવા સમાજ હોય એની અંદર એવો સંગ લાગે એટલે કરેલો જે સત્સંગ છે એ બાષ્પીભવન થઈ જાય. પાણીમાં પથ્થર એ સત્સંગ કેવો છે? પાણીમાં પથ્થર જેવો સત્સંગ છે. આપણે ક્યાં પહોંચ્યા છીએ? આપણા જીવનનું થોડું અનુસંધાન કરીએ. બીજો સત્સંગ પાણીમાં મીઠું. પહેલું કીધું, કયું કયું? પાણીમાં પથ્થર, બીજો પાણીમાં મીઠું. હવે પાણીની અંદર મીઠું નાખીએ અને હલાવીએ તો ઓગળી જાય, પછી એમાંથી જુદું પડે, એક મેક થઈ જાય ને. તો પાણીની અંદર મીઠા જેવો સત્સંગ, જેમ કોઈ જીવાત્મા આ સંત સમાગમમાં જોડાય અને એક મેક થઈ જાય, પાણીની અંદર મીઠું હોય એમ, અને એક મેક રીતે પણ સત્સંગ કરે તો પહેલા કરતા શ્રેષ્ઠ થયો ને. ગમે તેવું આપણે એમાંથી જુદું પાડવા માંથી તો પાણીમાંથી મીઠું દૂર પડે હે? પણ હજી કહું, વૈજ્ઞાનિકો એમ કહે છે કે પાણીને ગરમ કરીએ તો પાણી બાષ્પીભવન થઈ જાય અને મીઠું મીઠું. તમે સાયન્સ ભણ્યા છો ને? નહીં ભણ્યા હોય તો છોકરાઓ ભણતા હશે ને, પાણીને પ્રેક્ટિકલે જોયું હશે ને. પાણીની અંદર મીઠું નાખ્યું હોય જ્યારે ગરમ કરીએ ત્યારે પાણી પાણી ઉડી જાય અને મીઠું છૂટું થઈ જાય. એમ કેટલાક જીવાત્મા આ સત્સંગમાં આવે છે, એક મેક પણ થઈ જાય છે, પણ જ્યારે દેશકાળ ખરાબ આવે, ક્યારેક સંત રોકે ટોકે એની ભૂલ સમજાવે, એને જીવનમાં ક્યાંક માર્ગદર્શન આપે તો શું થાય? પાણી પાડી ઉડી જાય અને મીઠું મીઠું તરત છૂટા પડી જાય. આ બીજો પ્રકાર. પહેલો પ્રકાર શું કયો? પાણીમાં પથ્થર. બીજો પ્રકાર પાણીમાં મીઠું. હવે ત્રીજો પ્રકાર કહું. આ બહુ શીખવા જેવો પ્રકાર છે, ઉત્તમ. એટલે ત્રણ ભાગ પાડીએ, મધ્ય, કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ. ઉત્તમ સત્સંગ, દેશકાળ ખરાબ હોય, ગમે તેવું રોકે ટોકે તોય સંતના મધ્ય પડ્યો રહે એવો સત્સંગ. તો કે દૂધમાં સાકર. કેવો? દૂધમાં સાકર. દૂધમાં સાકર નાખીએ અને હલાવીએ તો બધું એકમેક થઈ જાય કે નહીં? પાણીમાં મીઠું નાખીએ એકમેક થઈ જાય, પણ પાણી કેવું કરે? ક્યારેક ખારું પણ કરે, પણ દૂધમાં સાકર નાખીએ તો ગળ્યું કરે, પોતે પણ આનંદિત થાય અને બીજાને પણ આનંદ આપે એવો સત્સંગી થાય. દૂધમાં સાકર, અને દૂધમાં સાકર નાખી હોય ક્યારેક એને તપાઈએ, દેશકાળ ખરાબ હોય એને તપાઈએ, એને રોકીએ ટોકીએ, એમ દૂધમાં સાકર હોય એને જ્યારે ગરમ કરીએ તો છૂટું પડે? જેમ જેમ ગરમ કરીએ એમ એમ ભેગો થતો જાય, જેમ જેમ રોકે ટોકે એમ એક મેક થતો જાય, અને છેલ્લે પેંડો બની જાય, માવો બની જાય અને બધાના મોઢા મીઠા કરે. તો આ ત્રીજો સત્સંગ થયો. એટલે વાલા ભક્તો, આપણે ક્યાં પહોંચ્યા છીએ સત્સંગમાં એ આપણો તપાસ કરવો. સત્સંગની અંદર આ સંગ કીધો, એવા મોટા પુરુષ જેની સાથે આત્મબુદ્ધિ થઈ ગઈ છે, સંત સાથે આત્મબુદ્ધિ થઈ ગઈ છે, એનું નામ સત્સંગ. જેમ દૂધની અંદર સાકર નાખી હતી અને એક મેક થઈ ગયો, ગમે તેવો દેશકાળ પડ્યો, ગમે તેવું રોકવા ટોકવાનું થયું, તેમ છતાં પણ પોતાનો જે સ્વભાવ છોડીને પણ સંત સાથે એક મેક થયો, એનું નામ
દૂધમાં સાકર જેવો મીઠો સત્સંગ. ગુણાતીતાનંદ સ્વામી કહે છે, જેને ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ છે એ જ સત્સંગ. શું કીધું? ભગવાનના સંતને વિશે જેને આત્મબુદ્ધિ છે એ જ સત્સંગ. જેવી રીતે દૂધમાં સાકર નાખી એમ એકમેક થઈ ગયો એવી આત્મબુદ્ધિ. મહારાજે દ્રષ્ટાંત આપ્યું છે કે જેમ રાજાનો કુંવર હોય, બહુ મોટી ઉંમર થઈ હોય, 80 વર્ષનો રાજા થયો અને કુંવારો હતો, પરણીને પણ વાંઝ્યો હતો, પણ ભગવાનની કૃપા થઈ અને એને દીકરો આપ્યો 80 વર્ષની ઉંમરે. અને રાજાનો કુંવર હોય, ગામમાં ગમે તેવી ઉપાધિ કરીને આવે, રાજાને વડે, રાજાની મૂછો તાણે, દાઢી તાણે સભામાં, તો પણ રાજા એને વડે? કેમ ના વડે? કારણ કે એની સાથે આત્મબુદ્ધિ થઈ જાય છે કે આ મારો કુંવર છે. શું? આ મારો કુંવર છે. એમ લોયાધામના આપણા મુક્તો, આ લોયાધામ મારું છે, આ સંતો મારા છે, આ ભગવાન મારા છે. પૂજ્ય દર્શન સ્વામી ગાય છે કે આવા ગુરુજી ક્યાંથી મળે, આવા સંતો ક્યાંથી મળે. એવું જ્યારે થઈ જાય આત્મબુદ્ધિ, એનું નામ સત્સંગ. એ જીવનો સત્સંગ છે. જો એવી આત્મબુદ્ધિ થઈ જાય ને, તો મહારાજે લોયામાં, લોયાધામમાં એક ચરિત્ર કર્યું છે. કેવી આત્મબુદ્ધિ! અહીંયા જ પાતળીઓ કુવો છે, ત્યાં મહારાજ એકવાર બિરાજમાન છે. બધા સંતોની સભા ભરાઈને બેઠી હતી ત્યાં. સુરા બાપુ અને બધા હરિભક્તો, આદિક સાંગા પટેલ ને આદિક બધા ભેગા થઈ સમાગમ કરી અને ભગવાન ત્યાં બિરાજમાન હતા. ત્યાં એક ખેડૂત ત્યાંથી આવ્યા અને મહારાજને ટોકવા મળ્યા. મહારાજ સભામાં બિરાજમાન છે અને મહારાજને ટોકવા મળ્યા. મહારાજ કહે, તમારા ભગવાધારી છે ને એ બધાનું તો કલ્યાણ થઈ જશે. શું કીધું? કારણ કે એ તો નિરંતર ભગવાનનું ભજન કરે છે, રાત દિવસ તમારી સેવા કરે છે, સ્મરણ કરે છે. આ સંતો પણ એવા જ છે. એ વખતે ભગવાનના સમય હતા એવા એમ નહીં, અત્યારે પણ રાત દિવસ ભજન કરતા, ભગવાનની સેવા કરતા એવા સંતો અત્યારે પણ આપણા નયન ગોચર વર્તે છે. તો કે આ સંતો છે ને એ તમારું કલ્યાણ પામી જશે, કારણ કે એ તો નિર્માની છે, નિસ્વાદી છે, નિર્લોભી છે. બધા જ પાંચે વર્તમાન પૂરા સુરા એવા સંતો છે, એ તમને પામી જવાના. પણ આ વાઈટ પાઘડી વાળા છે ને બધા, એ થોડા ભણું કે એમાં કઈ કસર લાગે, અને સ્વાભાવિક છે ને, પરિવાર છે, સંસાર છે, એટલે સંસારમાં તો ડૂબેલા હોય એટલે થોડુંક તો હોય ને, એ તો હોય જ. એટલે કે એને તરવું બહુ અઘરું છે. આવું કોણ કે છે? એક ખેડૂત આવીને મહારાજને ટકોર કરે છે, ટોકે છે. મહારાજ કે, સાંભળો, તમારા હાથમાં શું છે? કે મારા હાથમાં પરોણો છે. શું છે? હવે પરોણો શબ્દ મને ખબર નથી, મેં આજે શ્રીજી સ્વામીને પૂછ્યું, કારણ કે કાઠિયાવાડી ભાષામાં આપણે થોડું ભાષાનું ફરક પડે ને. અહીં તો બહુ દિવ્ય ભાષા છે, આની અંદર છંદો ને દોહા ને બધા ગાય ને તો આપણને આનંદ આવે, ખબર પડે નહીં પણ આનંદ બહુ આવે, દિવ્ય ભાષા. કારણ કે શ્રીજી મહારાજ અહીંયા વિરાજમાન થયા ને, તો આ ભાષા પરોણો શું છે? તમારા હાથમાં પરોણો છે. પછી આ પરોણો છે એ આ પાતળિયા કૂવામાં નાખો તો તરે કે ના તરે? તો કે તરે. પછી આ તમારા પરોણાની અંદર આર છે, આર ખીલો કહેવાય, એને જો તમે છૂટો કરીને પાતળિયા કૂવામાં નાખો તો તરે કે ના તરે? તો કે ડૂબી જાય. એ તો ડૂબી જાય ને. તો કે આ સંત છે ને, આ જે ભક્તો છે ને, આ ખીલા જેવા છે, ભલે લોઢા જેવા લાગે છે, કારણ કે સંસારમાં ડૂબેલા છે ને, આદિ વ્યાધિમાં સપડાયેલા છે. ક્યારેક વરસાદ આવે પણ ખરો ને, ક્યારે મહારાજની મેર ના હોય તો ના પણ આવે, મેર હોય તો આવે એમ.
માર એ બધાને તો આધિવ્યાધિ છે, બધું છે, એટલે તમને એમ લાગે તરે નહીં, પણ આ પરોણાની અંદર આ ખીલો જડી દો, અને આ પરોણાની અંદર આ આર છે એને જડી દો, અને પછી આ કૂવામાં નાખો તો તરે કે ડૂબે? તો ખેડૂત કે ભણું મહારાજ, એ તરે તો ખરો જ ને, પરોણા જોડે ચોટ્યો છે, શું તરે તો ખરો ને? બસ હું એ જ કહેવા માંગુ છું, મારા સંતો તો જાતે તરે એવા તો છે, પણ એની સાથે જેને આત્મબુદ્ધિ કરી છે, એની સેવામાં જે આવ્યા છે, એ ચોટ્યા છે એમાં, એટલે એ પણ તરી જવાના. આ લોયાધામનું ચરિત્ર છે. લોયાધામમાં મહારાજ આવું બોલ્યા કે આ લોયાધામ પરિવારમાં જે જોડાયો છે, આ ગુરુજીને જેને સેવ્યા છે, કારણ કે મુક્તાનંદ સ્વામી આ લોયાધામમાં પ્રથમવાર આવ્યા ત્યાં સત્સંગ કરાવવા, ત્યારબાદ પૂજ્યપાદ ગુરુજી આ મુક્તાનંદની પરંપરાને લઈને પાછા આવ્યા. એ જ મહારાજે કહ્યું કે આ સંતમાં જે સત્સંગમાં જોડાયો છે એ જ પરોણાની જેમ તરી જવાનો. એ સંતમાં જેને આત્મબુદ્ધિ થઈ ગઈ છે એ જ સત્સંગ, એ તરી જવાના. બીજું કહે છે, મોટા એકાંતિક સત્પુરુષને હાથ જોડવા એનું નામ સત્સંગ. હું વ્યાખ્યા કહું છું, સત્સંગની મહારાજે સાપડા શાસ્ત્રમાં જુદી જુદી વાત કરી છે. એક તો સંતને વિશે આત્મબુદ્ધિ થઈ ગઈ છે, બીજી એને હાથ જોડે છે. હાથ જોડવા એટલે સ્વામી જય સ્વામિનારાયણ એટલું નહીં, સ્વામી તમે જેમ કહેશો એમ હું કરીશ, કારણ કે મારે મારા આત્માને ભગવાન સાથે એક કરવાનું દાન છે, મારે મારા આત્માને અક્ષરધામમાં પહોંચાડવો છે, એટલે સ્વામી હું જેમ કહી એમ, જેમ તમે કહેશો એમ હું કરીશ. એ સત્પુરુષને હાથ જોડવા, શું કીધું? એ સત્સંગ, જે મોટા એકાંતિક સત્પુરુષ છે એને હાથ જોડવા એનું નામ સત્સંગ. મન કર્મ વચને મોટા પુરુષનો સંગ કરવો એનું નામ સત્સંગ. સત્પુરુષને વિશે દ્રઢ પ્રસંગ એનું નામ સત્સંગ. એટલે ત્રણ પ્રકારનો જે સત્સંગ કીધો ને, એમાં આપણે તપાસ કરવો કે ક્યારેક ક્યારેક પરિસ્થિતિ આવે ત્યારે આપણે દૂધની અંદર સાકર જેવા છીએ, કે પાણીની અંદર મીઠા જેવા છીએ, કે પાણીની અંદર પથ્થર જેવા છીએ, અમારે કહેવાની જરૂર? અમે તો તમને એમ જ કહીએ તમે બહુ મુક્ત છો, પણ આપણે આપણા જીવનનો તપાસ કરવો. સત્સંગ છે જીવનું દવાખાનું છે. દવાખાનામાં જઈએ ને તો આપણે ત્યાં જઈને શું કરીએ? ડોક્ટર સાહેબ મને માથું દુખે છે, પેટની ગોળી આપો તો મળે? મને પેટ દુખે છે, માથાની ગોળી તો મળે? હા, ડોક્ટર સાહેબ આપી દે પણ અસર કરે? સત્સંગ છે જીવનું દવાખાનું છે. મોટા પુરુષ પાસે આવી ત્યાં નિખાલસ થવાનું કેન્દ્ર છે. સત્સંગ શું છે? નિખાલસ થવાનું કેન્દ્ર. જેમ દવાખાનામાં જઈ આપણે તેની આગળ નિખાલસ થઈએ છીએ કે નહીં, મને પેટમાં દુખે છે એવું કહી દઈએ છીએ કે નહીં, ડોક્ટર આગળ શું કહીએ? પેટમાં દુખતું હોય પેટમાં દુખે એમ જ કહીએ ને? એમ મોટા પુરુષ આગળ જીવનું દવાખાનું એટલે સત્સંગ. ત્યાં જઈ આપણા જીવને ચોખ્ખો કરવો છે, ઓપરેશન કરાવી શુદ્ધ કરી અક્ષરધામમાં મોકલવો છે, એટલે સત્સંગ શું છે? જીવનું દવાખાનું, જીવનું ધોબીઘાટ. ધોબી હોય કપડાને ધોવે ને અને ચોખ્ખો કરે, એમ આ સત્પુરુષ છે, સત્સંગની માં છે. મુક્તાનંદ સ્વામી એવા સંતો સત્સંગની માં છે. તમારા જ ઘરનું દ્રષ્ટાંત આપું, તમારા દીકરા બહુ નાના હતા અથવા હશે, જ્યાં કંઈક બગાડ્યું હોય, એકી બેકી કરી ગયા હોય, ત્યારે તમે શું કહો? અલી એ સાંભળે છે, આને બગાડ્યું સાફ કરવા આય. તો પેલી તમારા જે પત્ની હોય ધર્મપત્ની,
એ રસોઈ કરતા હોય, ગમે તે સેવા કાર્ય કરતા હોય, એ બધું પડતું મૂકી અને શું કરે, એને સાફ કરે, ધોવે, પછી સરસ મજાનું ફૂમકું કરી આપે, પાવડર લગાડી, તિબકડી કરી અને પછી ચોખ્ખો કરીને રાખે, ત્યારે તમે શું કહો, આય બેટા આય મારા ખોરામાં બેસ. પેલા તમારો બેટો નહોતો, હે હતો ને, તો આય બેટા આય ક્યારે કહેશો? પેલા તો કહેતા અલી એ આને સાફ કરને. એમ આ સત્સંગ છે, જીવનો ધોબીઘાટ છે. આપણા અનંત આત્મા જન્મો અનંત જન્મોમાંથી ફરતો ફરતો, અનંત યોનિમાંથી ભમતો ભમતો, ભવાટવીમાં ફરતો ફરતો જીવાત્મા સત્સંગમાં જ્યારે આવે છે ને, ત્યારે શું કરે, મોટા પુરુષ માની જેમ એને સાફ કરે, એનું અંતકરણ શુદ્ધ કરે અને પછી એવા સારા સદગુણ આપે. જે મેકઅપ કરે છે ને એ સદગુણ છે, સદગુણ આપે અને પછી ભગવાનને ગમે એવો કરે ને, ત્યારે ભગવાન શું કહે, આય બેટા આય હું તને અક્ષરધામ લઈ જાઉં. એમ જીવનો ધોબીઘાટ છે. જીવના જેટલા કર્મ પાસ લાગ્યો છે આ સત્સંગમાંથી ટળી જાય છે. હીરાનું કારખાનું શું છે? સત્સંગ હીરાનું કારખાનું છે. જેમ હીરો હોય, કાચો હીરો હોય, કોઈ લેવા તૈયાર થાય, કિંમત ઓછી હોય પણ એને સરસ મજાનો પેલ પાડે, ઘસે અને એકદમ ચકમકાટ કરે ને કોહિનૂર જેવો થાય, તો એની કિંમત ક્યાં અંકાય? આખા વર્લ્ડમાં પણ અંકાય. હીરાની ખાણ છે. હું વાલા ભક્તો એ કહું છું, આપણે આ સત્સંગમાં આવ્યા છીએ, બહુ મોટા ભાગ્ય ઉદય થયા છે, એટલે આપણા જીવનું રૂડું થવા માટે આ સત્સંગનો યોગ મળ્યો છે, આ લોયાધામ પરિવારનો યોગ મળ્યો છે. સંતો ઘરે ઘરે જઈ દાખલો કરીને, સંતો જીવોને કાંડા ઝાલીને અહીં બોલાવે છે અને મોટા પુરુષના યોગમાં લાવે છે. અને જેમ ઈયળ ઈયળ હોય ને, આ ભમરી હોય ને, ઈયળને પકડી પકડીને ક્યાં લાવે? કોસેટોમ લાવે, એનું જે પિંડો હોય ને એની અંદર પૂડો હોય. અને પછી એવા મોટા પુરુષ જેવા આમ બ્રહ્મછટાના ગુણકાવ કરે, ગુંજરાવ કરે અને પોતે ઈયળમાંથી શું થઈ જાય? ભમરી થઈ જાય. સાધુનામ દર્શનમ પુણ્યમ તીર્થ ભૂતા હિ સાધવઃ કાલેન ફલતે તીર્થ સદ્ય સાધુ સમાગમ. સાધુનામ દર્શનમ પુણ્યમ તીર્થ ભૂતા હિ સાધવઃ કાલેન ફલતે તીર્થ સદ્ય સાધુ સમાગમ. આ સંતોનું દર્શન પુણ્ય આપે એવું છે, કારણ કે સાધુ કેવા છે? તીર્થ સમાન. તીર્થ હોય કાળ પર્યંત, અમુક સમય પસાર થાય ને ત્યારેનું ફળ આપે, પણ સાધુનો સમાગમ સદ્ય સાધુ સમાગમ. સંતના દર્શન, સંતનો સમાગમ સદ્ય ફળ આપનારું બને છે. બોલો હા પડે છે કે નહીં? હા પડે તો આંગળી ઊંચી કરો. હવે હું તમને એક વાત કહું એટલે તમને હા પડશે. એક વાર શંકર ભગવાન શિવ પાર્વતી, શંકર ભગવાન શિવજી મહાદેવ, દેવના દેવ કહેવાય એવા મહાદેવ પાર્વતીને રામાયણ સંભળાવે છે. રામાયણનો ગ્રંથ શિવજી એના વક્તા છે, એની અંદર વાત આવે છે કે ગંગા નદીમાં સ્નાન કરીએ તો બધા પાપ ટળી જાય. શું કીધું? વિશ્વાસની વાત છે. ગંગા નદીમાં સ્નાન કરીએ તો બધા પાપ ટળી જાય. ગંગ સકલ મુદ મંગલ મૂલા, ગંગ સકલ મુદ મંગલ મૂલા, સબ સુખ કરની હરની સબ સુલા. આ કથા કોણ કરી રહ્યું છે? મહાદેવજી પાર્વતી ને કથા કરી રહ્યા છે કે ગંગામાં જે સ્નાન કરે છે
એ સકલ પાપના નાશ કરનારી છે અને સકલ સુખ આપનારી આ ભાગીરથી નદી છે. ત્યારે પાર્વતી દેવી છે એમને પ્રશ્ન થયો કે મહાદેવ સ્વામી, આ ગંગામાં બધા સ્નાન કરે છે તો બધાના પાપ ટળી જાય છે, તો કેટલા બધા ગંગામાં સ્નાન કરે છે? બધાના પાપ ટળવા જોઈએ તો એના ચોપડામાં કેમ 0-0 બેલેન્સ નથી આવતું? કારણ કે ગંગા નદીમાં તટે તો રહેતા જ હોય ને, કાશી છે, બનારસ છે, બધા ગંગાના ક્ષેત્રમાં રહેલા છે, તેમાં સ્નાન તો રોજ કરતા જ હોય, તો ચોપડામાં 0-0 બેલેન્સ કેમ નથી આવતું? એટલે કે પાપ કેમ ટળતા નથી? ત્યારે મહાદેવ કે સાચું, ગંગામાં સ્નાન કરે પાપ ટળી જ જાય. હવે ઘરનો મીઠો કલહ થયો, ઘરનો ઝઘડો કહેવાય ને, તો કલહ થયો અને બધા બે ભેગા થયા તો કે આપણે ચાલો પરીક્ષા કરીએ, તો ચાલો તો જઈએ ગંગા નદી કાશી કિનારે, કાશીના તટે ત્યાં ગંગા નદીનો પ્રવાહ ચાલી રહ્યો હતો. એની બાજુમાં થોડો કીચડ હતો, ગંગાનો પટ થોડો સુકાયો હોય એટલે કીચડ જેવું થઈ ગયું હતું. તો કે દેવી તમે અહીં બેસો, હું છે ને આ કાદવમાં પડું છું અને હું પોકાર કરીશ કે મને બચાવો. અને તમારે એમ કહેવું કે મારા જે નાથ છે, પોતે બીજું સ્વરૂપ લઈને આવ્યા, એ મારા નાથ છે, એ આગળ ફસાયા છે, તમે આમાં કાઢો. તો સવાર પહોર થયો, આ બાજુ એક એક બધા ભક્તો ગંગામાં દેહ ક્રિયા કરવા, સ્નાન કરવા આવે છે, કોઈ ભક્તો આવે છે, કોઈ બધા જ પ્રકારના જીવો તો સ્નાન કરે, ત્યાં સ્નાન કરી જાય છે અને ત્યાં દેવી મળે છે. મારા પતિદેવ ત્યાં કાદવની અંદર ફસાયેલા છે, એમને કાઢો. તો બધા તો ધીરે ધીરે હું અંદર ઉતરી રહ્યો છું, તમે મને ખેંચીને કાઢો. આ ભાઈ બાજુમાં ગયા, નજીક પહોંચ્યા ત્યારે મહાદેવજી બીજા સ્વરૂપે રહીને આવ્યા હતા. એમને કીધું, ખબરદાર, તમે મને કાઢશો તો મને અડશો એવા ભસ્મીભૂત થઈ જશો, થઈ જશો, એમ ભસ્મ થઈ જશો, અત્યારે રાખ થઈ જશો. તો કે તમારી આ દેવી છે એમ કહે છે કે મને કાઢો, તો એનો ઉપાય તો કહો. તો કે આ ગંગામાં સ્નાન કરીને આવો, અને ગંગામાં સ્નાન કરીને આવો અને તમને એમ શંકા થાય કે મારા પાપ ધોઈ ગયા છે તો મને કાઢો, તો તમે મને કાઢી શકશો. આ ભગતને શંકા થઈ કે ગંગામાં સ્નાન કરે મારા પાપ ધોઈ ગયા હશે, તો હું હવે તમને કાઢી શકું? સવાર થયું, બીજા ભાઈ આવ્યા, ત્રીજા ભાઈ આવ્યા, પણ શંકર ભગવાનને કોઈ કાઢી શક્યા. વૃદ્ધ બીજા સ્વરૂપમાં આવ્યા હતા, મનુષ્ય રૂપે ચરિત્ર કરતા, કે હું જો સ્પર્શ કરું ભસ્મીભૂત થઈ જાઉં તો? તો કીધું, તમે ગંગામાં સ્નાન કર્યું, બધા પાપ જો ટળી ગયા હોય તો તમે મને સ્પર્શ કરી શકો. ત્યારે એક ભૂદેવ ત્યાંથી શ્રી રામ જય રામ જય જય રામ કરતા કરતા ત્યાં નીકળતા અને ગંગામાં સ્નાન કર્યું. આહા, પવન પાવની ગંગા, એમાં સ્નાન કરીને આવ્યા. દેવી પાર્વતી બીજા સ્વરૂપે એમને કહે છે કે મારા પતિદેવ આ કાદવમાં ડૂબ્યા છે, મને કઢાવો એમાંથી, તો મારા પતિદેવની પ્રાપ્તિ થાય. ત્યારે ભૂદેવ કે ચાલો આપણે આ સત્કાર્ય સાંજ થવાય છે, સત્કાર્ય આખો દિવસ કાદવ મર્યા પણ કોઈ કાઢી શક્યા નહીં. આ ભૂદેવ ત્યાં આવીને કીધું, બોલો મહાદેવ શું કહે છો? તો કે મને આમાંથી કાઢો. તો કે ખબરદાર, તમે મને સ્પર્શ કરશો તો ભસ્મીભૂત થઈ જશો. તો કે આનો ઉપાય તો કહો, કેવી રીતે કાઢું? તો કે સ્પર્શ કરાયા વગર તો બહાર નીકળે નહીં. તકે ગંગામાં જેને સ્નાન કર્યું છે એ પાવન થઈ ગયા, બધા પાપ ટળી ગયા, એવો જો વિશ્વાસ હોય તો મને કાઢો. તો ભૂદેવ તો કે શાસ્ત્રમાં એમ લખ્યું છે કે ગંગામાં જેને સ્નાન કર્યા છે એના બધા પાપ ટળી જાય, એ મને વિશ્વાસ છે અને હું અડધો ગંગામાં જ બેઠો છું. કારણ કે કાદવ સાનો થયેલો હતો ત્યાં,
ગંગાનો થયેલો હતો એમ મને વિશ્વાસ છે, લો હું તમને કાઢું, એમ કરીને ખેંચીને બહાર કાઢી નાખ્યા. તો કે ગંગામાં સ્નાન કરે છે એના બધા પાપ ટળી જાય. ક્યારે? દ્રઢ પ્રતિતિ હોય ત્યારે. એમ આપણે આ સત્સંગમાં આવ્યા છે એના બધા પાપ ટળી જાય છે. એવો જેને દ્રઢ વિશ્વાસ થઈ ગયો છે તો ટળે છે, ટળે છે ને ટળે છે. સાધુનામ દર્શનમ પુણ્યમ. આ સંતોના દર્શન કર્યા, મોટા પુરુષના આપણે દર્શન કર્યા, એનાથી આપણને પુણ્ય પ્રાપ્ત થયું છે. ક્યારે? જ્યારે એવો વિશ્વાસ બેસો છે ત્યારે. સદ્ય સમાગમ થવાથી આ પ્રાપ્તિ થઈ છે. કારણ કે વિશ્વાસ છે એ સત્સંગનું મૂળ છે. એવરીથિંગ સ્ટાર્ટ વિથ બિગિન બિલીફ. બધું સ્ટાર્ટ થાય છે ક્યારે? માનવું. મન હોય તો માળવે જવાય. યા મતિ સાગર. આપણે સત્સંગમાં આવ્યા છે એવો દ્રઢ જ્યારે વિશ્વાસ થયો છે એનાથી આપણું કાર્ય થશે. આ લોયાધામમાં આપણે જોડાયા છીએ એનું કાર્ય થશે. એવું જ્યારે સત્સંગમાં આપણને પ્રતીતિ આવી ત્યારે કાર્ય થાય, થાય ને થાય જ. બિનુ સત્સંગ વિવેક ન હો, રામ કૃપા બિનુ સુલભ ન સો. સતસંગ મુદ મંગલ મૂલા, સોઈ ફલ સીધિ સબ સાધન ફૂલા. સત્સંગથી બધી પ્રાપ્તિ થાય છે. એટલે કીધું છે ને, સતસંગ નો રસ ચાખ પ્રાણી તું તો, સતસંગ નો રસ ચાખ, સતસંગ નો રસ ચાખ પ્રાણી તું તો, સતસંગ નો રંગ ચાખ. પ્રથમ લાગે તીખો ને કડવો, પ્રથમ લાગે ત્રીખો ને કડવો, પછીયા બા કેરી શાક પ્રાણી તું તો, સતસંગ નો રસ ચાખ. સત્સંગ નો રખ રસ ચાખ. પ્રથમ કેવો લાગે? તીખો ને અઘરો પડે ને. એ સંતો ટોકે રોકે એમ કે નવો નવો મોક્ષ આવ્યો એમ કે તમાકુ નહીં ખાવાની, બીડી નહીં પીવાની, માવો નહીં ખાવાનો, રોજ સભામાં દર હરિજયંતીએ આવી જવાનું. લોયાધામ જ્યારે જ્યારે સંતો બોલાવે એટલે સેવામાં તો કેવું લાગે? થોડું પ્રથમ લાગે તીખો ને કડવો, કડવું લાગે ને થોડું. અરે મારે ખેતીની સિઝન આવી છે, આજે વરસાદ પડતો નતો ને વરસાદ પડ્યો છે, તો સ્વામી આવી શકે, આવી શકાશે? પ્રથમ તીખો લાગે એટલે સંતો શું કે, આટલું આત્મબુદ્ધિ. તમારા જીવનનું કલ્યાણ કરવા માટે સત્સંગની આ મહેફિલ ઊભી કરી છે અને તમારે જ નહીં આવવાનું, તો થોડું કડવું લાગે ને ટોકે તો. પછી બા કેરી શાક પ્રાણી તું તો, સત્સંગ નો રસ ચાક. પછી કેવી? આંબા કેરી શાક. શાક જોઈ છે? આંબા ઉપર કેરી હોય અને આંબા ઉપરની કેરી પાકી જાય અને ત્યાં ત્યાં જ પછી આપણને જમાડવામાં આવે, ભગવાનની પ્રસાદી કરીને આપવામાં આવે, તો કેવી લાગે? મીઠી મધુરી. એકવાર સત્સંગનો રસ જેને ચાખી લીધો છે ને, એના જીવન મીઠા મધુરા થઈ ગયા છે. આપણા પરિવારમાં એવા કેટલાય હરિભક્તો છે, કેટલાય ભાઈઓ બહેનો બધા જ છે, જે કેવા કુસંગના ફેલમાં પડી ગયેલા હતા, દારૂ વ્યસન એના ફેલમાં પડી ગયેલા એવા ભક્તો જ્યારે આ સત્સંગમાં આવ્યા, પૂજ્યપાદ ગુરુજીના સંગમાં આવ્યા, અત્યારે કેવા થઈ ગયા છે? મીઠા આંબાની કેરી હોય ને શાક જેવા થઈ ગયા છે. પોતે તો મીઠા છે પણ પોતાનો સંગ કરે છે ને એ પણ મીઠા થાય છે, એવા થઈ જાય છે. મહારાજ કહે છે આ સત્સંગ કેવો છે
कि अष्टांग योग, सांख्य, तप, त्याग, तीर्थ, व्रत, यज्ञ अने दान आटला कहीने हूँ वश थतो नथी एवं आ सत्संगे कहीने वश थाउ छु। मुक्तानंद स्वामी एक वार बिराजमान छे गोंडल मा अठेसी बापू ना दरबार गढ़ मा। अठेसी बापू सद्गुरु मुक्तानंद स्वामी ना योगे करीने एमने सत्संग थयो। बिराजमान छे एक वार अठेसी बापू ने एम कीधु आपणे पण गोंडल मा महाराज नी पधरामणी कराईए। थोड़ी शॉर्ट मा हूँ वात करीश पण सत्संग लाग्या पछी पण आगळना स्टेप मा शू करवू ए वात आ चरित्रथी संभळावे छे। महाराजनी पधरामणी थई छे गोंडली किनारे ने नदीना किनारे महाराज आवीने विराजमान थया छे अने आ राजाए मोटू सामयू काढ्यु छे। हाथी शणगार्यो छे ने घोड़ा ना पालखी ने सैन्य बधु भेगू करीने नदी किनारे महाराज आवीने ऊभा छे। सवारी काढ़ीने महल सुधी पहोंचाड़वानी छे। महाराज एनु सन्मान एनु स्वागत करीने त्या पहोंच्या छे। दरबार एमनु स्वागत करी पूजन करी महाराज ने राजमहल में विराजमान कर्या छे। महाराज त्या पोतानु स्वागत स्वीकारी बपोर सुधी त्या रही वात करी अने बपोरा करी अने विराजमान थया छे ने बपोरे पाछा भेगा थया छे। आ बाजू मुक्तानंद स्वामी सद्गुरु संतो प्रेमानंद स्वामी ज्ञानानंद स्वामी सुखानंद स्वामी आदि विराजमान छे पण हठेसी बापू ने एक संशय रहे छे। शू रहे छे? संशय कि आ कड़ी काल नी अंदर सद्गुरु मुक्तानंद स्वामी ने पोताना गुरु माने छे सारो सत्संग पण थयो छे पण एम मनमां संशय रहे छे कारण के महाराज विराजमान थे छे मारा तो मनुष्य आकार विराजमान छे। संशय एम रहे छे के आ धरा पर कलियुगनो समय चाली रह्यो छे एमां प्रगट भगवान हसे के नहीं होय शुं संशय रहे छे। एवुं नथी रहेतुं के मारे माओ चाले छे के मारे आ तमाकू छोड़वानी छे सत्संगथी एवुं नहीं आगळनुं स्टेप छे बधु एमने छूटी गयो छे सारो सत्संग छे पण भगवान प्रगट बिराजमान छे के नहीं साक्षात एमना मेल में पालखी लईने शोभायात्रा निकली छे तेम छता पण शू रहे छे सत्संग कर्या छता पण शू रहे छे संशय रहे छे। त्यारे महाराज जाणी गया त्यां सामे ज बिराजमान छे मुक्तानंद स्वामी बिराजमान छे। महाराज जाणी गया महाराज कहे छे के दरबार तमे कीर्तन भक्ति करिए तो राजी थाओ के कथा वार्ता करिए तो राजी थाओ। तो दरबार तो थोड़ा मुझायला हता के शू कहूँ कारण के एमने तो एम रहे छे के आ प्रगट भगवान हशे के केम। त्यारे महाराज जाणी गया महाराजे सद्गुरु मुक्तानंद स्वामी ने आज्ञा करी। सद्गुरु मुक्तानंद स्वामी एवं पात्र छे आ संप्रदाय में सत्संगनी माँ कहवाय। ज्यां ज्यां महाराज मुक्तानंद स्वामी गया त्यां त्यां सत्संग ने जन्म आव्यो। वडोदरा में होय के सूरत में होय भुज में होय के आ गोंडल गाम में पण होय लोया धाम में प्रथम वार पण सद्गुरु मुक्तानंद स्वामी आव्या छे ने घरे घरे सत्संग करायो अने आखो गाम सत्संगी कर्युं छे। आवा आपणा आदि गुरुदेव सद्गुरु मुक्तानंद स्वामी एमनी आपणाने परंपरा में बेसवा मळ्युं छे। गुणातीतानंद स्वामी के सद्गुरु मुक्तानंद स्वामी तो गरुड़ जेवा छे एनी पाख में बेसी जाइए तो पण अक्षरधाम में पहोंची जवाय। महाराज सद्गुरु मुक्तानंद स्वामी ने एम कहे छे के तमारा कांडा में एवुं जोर छे कोण कहे छे महाराज के गमे तेवा पंच महा पाप कर्या होय पण तमारा कांडा में तमे जेम પાણો જંતરડામાં ફેંકો એમ અષ્ટાવરણ પાર ફેંકી દે એવું તમારા કાંડામાં બળ છે। આવા આપણા સદગુરુ મુક્તાનંદ સ્વામી આદિ ગુરુદેવ એમની પરંપરામાં આપણને બેસવા મળ્યું છે ને
એજ આપણા મોટા ભાગ્ય છે. મહારાજ તો જાણી ગયા કે આ જીવ છે અને કઈક સંશય છે, પ્રગટ ભગવાન હશે કે કેમ. એટલે કીધું, મુક્ત કહે સાચે ગુરુ ગોવિંદ દેત બતાય, તિનકે ચરણ સરોજ કુ વંદુ સદા ચિત્ત લાય. મુક્તાનંદ સ્વામી કહે છે કે એવા સાચા ગુરુ છે જેને સંગે વાદે રે પ્રભુ સંગ પ્રીતળી રે, એ સદગુરુ છે, એનો સંગ કર્યો કે જેને ગોવિંદ બતાય. મહારાજનો ઈશારો સમજી ગયા અને સદગુરુ મુક્તાનંદ સ્વામીએ કીર્તન લડાયું, પ્રગટ કે ગુણ હમ ગાય હમ, પ્રગટ કે ગુણ ગાય, એવું કીર્તન ગાયું. એવું કીર્તન ગાયું ને તરત ભાવ વિભોર થઈ ગયા. આ હટીસી બાપુને એમ થયું કે મારા ગુરુદેવ આટલા તન્મય થઈને આટલા ભાવથી જો આ મહારાજના કીર્તન ગાઈને પોતાની આરાધના કરતા હોય તો આ મહારાજ કેટલા મોટા હશે, એમ કરીને પોતાને નિશ્ચય થયો. એમ નિશ્ચય થયો કે આ તો પ્રગટ ભગવાન સ્વામિનારાયણ ભગવાન આ ધરા પર પ્રગટ થયા છે. જો ભગવાન સાથે આ સંતો ના પ્રગટ થયા હોય ને તો ભગવાન મનુષ્ય આકારે હોય, પ્રતિમા રૂપે હોય તો ક્યારે ઓળખાય નહીં. મહારાજે કીધું ને, અક્ષરધામથી સંકલ્પ કર્યો કે મારે જીવોનું કલ્યાણ કરવું છે, પણ તમે મારી સાથે ન આવો તો મારી ઓળખાણ કોણ કરાવશે. આ સંતો ગામડે ગામડે ફરી વિચરણ કરીને નેસડે નેસડે જઈને જીવને ભગવાનની ઓળખાણ, પોતાનું જીવન સુધારી, જીવોનું જીવન સુધારી અને સત્સંગમાં લગાડી અને ભગવાનની પ્રાપ્તિ કરાવે છે, એવા સંત છે. આ બાપુ સમજી ગયા કે પ્રગટ ભગવાન મને જો મળ્યા હોય તો આ સદગુરુ મુક્તાનંદ સ્વામીની દેન છે. ભગવાન તો હતા જ ને, ત્યાંથી જયારે સામાયું નીકળ્યું ત્યારે એ જ ભગવાનનું નીકળ્યું હતું. ઓળખાણ કોને કરાવી? સદગુરુ મુક્તાનંદ સ્વામી. એમ આ સંતો આ ભગવાનની ઓળખાણ કરાવે છે. એટલે કીધું છે, સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળ મટે નહીં, સત્સંગ વિના, સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળ મટે નહીં, જંતને મન માન તજી, મન માન તજી તે માટે શરણે જઈ રહીએ સંતને. જો 68 તીરથ ફરી આવે નિત્ય નિગમ વિધિ કરી નાવે, કેદી જીવપણું તેનું નવ જાવે, સત્સંગ વિના, સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળ મટે નહીં જંતને. આ જંત એટલે કે જીવને સત્સંગ વિના જન્મ મરણનો જે જાળ છે, બ્રહ્મરૂપી જાળ છે, ટળતો જ નથી. સ્વામી કહે છે, બ્રહ્માનંદ સ્વામી કહે છે, 68 તીરથ ફરી આવે, નિત્ય નિગમ વિધિ પ્રમાણે સ્નાન કરે, નિત્ય નિગમ વિધિ કરીને નાવે, એટલે કે રોજ વિધિવત સ્નાન કરે, પણ પોતાનું જીવપણું ક્યારે ટળતું નથી. જીવનો જીવ જ રહે છે. પુણ્ય જાય છે, અરે પાપ જાય છે, આપણા પાપ ધોવાય છે, પણ જીવપણું ટળતું નથી. પણ જે સંત સભામાં ચલી આવે તેનું જીવપણું તત્કાળ જાવે, તે બ્રહ્મ થઈ પર બ્રહ્મ ગાવે, સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળ મટે નહીં જંતને. જે આ સંત સભામાં ચલી આવે, હરિજયંતીની જેને સભા ભરી છે, પૂજ્યપાદ ગુરુજીના આશીર્વાદ છે કે આ હરિજયંતીની જે સભા ભરશે
એનું જીવપણું તત્કાળ ચાલ્યું જશે, આ લોકમાં પણ સુખિયા થશે અને પરલોકમાં પણ અક્ષરધામને પામી જશે. પણ ક્યારે? જીવપણું જેનું ક્યારે જશે? નિત્ય સંત સમાગમમાં. જે સંત સભામાં ચલી આવે તેનું જીવપણું તત્કાળ જાવે, તે બ્રહ્મ થઈ પર બ્રહ્મ ગાવે, સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળ મટે નહીં જંતને. એટલે આપણે તો વાલા ભક્તો હરિજયંતીની સ્વભાનું જ્યારે એનાઉન્સ થાય અથવા ના થાય, તારીખ પ્રમાણે કેલેન્ડર ઘરે ઘરે હોય છે, જોઈ લેવાનું. હરિજયંતીની સભા થા, એનાઉન્સ થયું હોય, બેનર મળે કે ના મળે, પણ આપણે પણ દોડીને આવી જ જવું. એવો આ સત્સંગનો લાભ મળ્યો છે. સત્સંગ મળવો બહુ દુર્લભ છે, એટલે નિરંતર દીપકની જેમ સત્સંગ કરવો. નિરંતર દીપકની અંદર તેલ દિવેલ પૂરું થઈ જવા આવ્યું અને તરત આપણે પૂરી દઈએ કે નહીં, એમ નિરંતર આ સત્સંગ કરવો. સત્સંગાદ એવ મત પ્રાપ્તિ ભવેત ભૂવી મોક્ષતા, ભગવાનની પ્રાપ્તિ કરાવી દેવો આ સત્સંગ છે. તો વાલા ભક્તો, આપણે આ લોયાધામ પરિવારની સાથે જોડાયા છીએ. લોયાધામના સંતો આપણું ઘડતર કરી, આપણા જીવનનું પોષણ કરી, આપણા જીવના સત્સંગનું પોષણ કરી ભગવાનને પમાડવા માટે આટલો દાખલો કરીએ છીએ ને, તો ક્યારે બે હાથે તાળી, એક હાથે તાળી પડે? કોનો સાથ જોઈએ? બંને હાથનો પડે ને, પાડો તાળી. બે હાથે પડે ને, એમ તમારો જેટલો સાથ હશે અમારો પણ એટલું સમર્પણ હશે તો આપણો પણ સત્સંગ વધશે. અને આપણી આવતી આ પેઢી છે ને, નાના નાના ભૂલકા છે ને, હજી કશી ખબર નથી પડતી, પણ કેવા મુક્તો આવી ગયા છે. એક સમય આ બધા ભ્રમરૂપ થઈને અક્ષરધામને પામશે. એટલે આપણે નિરંતર જેમ દીપકની અંદર દિવેલ પૂરી, અને એમ નિરંતર આપણે સત્સંગ કરવો રહ્યો. પૂજ્યપાદ ગુરુજીની આજ્ઞાથી આજે જે કઈ કાલી ગલીમાં મેં તમને વાત કરી આપના જીવના રૂડા માટે, એમાં કંઈક ક્ષતિ રહેતી હોય તો મારી ખોટ છે, અને કંઈક સારું છે, કંઈક તમને જીવનમાં ઉતારવાનું મળ્યું છે, જીવનમાં આગળ વધવા કંઈક મળ્યું, એ પૂજ્યપાદ ગુરુજી આ મુક્તાનંદ પરંપરા અને આ સંતોની દેન છે એવું માની બે મિનિટ ભગવાનનું નામ કીર્તન કરશું. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ, ઓ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ, ઓ સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ, ઓ સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ, સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ, સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ, સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, હરિ કૃષ્ણ મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય, ઠાકોરજી મહારાજની